नमस्कार विद्यार्थी मित्रों, स्वाध्याय प्रकरण 5 छे तेनी थियरी छे ते आपणे जोवा जई रह्या छे। रेखा अने खूणा चेप्टर छे एमां केटलीक वस्तु आपणे माटे खूब महत्वनी छे, तेवी बे बाबतो छे ते आपणे जोवा जई रह्या छे। पहेलुं विद्यार्थीओ के रेखाखंडने बे अंतिम बिंदुओ होय छे, बे जग्याए आ रीते आपणे टपका बिंदु बनाववा पड़े छे। किरण छे एने मात्र एक ज अंतिम बिंदु होय छे અને તે એનું આરંભ બિંદુ છે। દાખલા તરીકે કિરણ AB છે અને આવી રીતે લખે કિરણ AB, એટલે તીર આ તરફ છે એટલે તે બાજુ તીર લખ્યો, આને કહેવાય છે રેખાખંડ AB। અને આ રીતે લખી શકાય, રેખાખંડ BA પણ લખી શકાય। તેવી રીતે આ જે છે રેખા એને બંને બાજુએ અંતિમ બિંદુ હોતા નથી, બંને બાજુએ તે રેખા આગળ લંબાતી જાય છે અને તેને આ રીતે સંકેતમાં લખવામાં આવે છે, રેખા AB બોલવામાં આવે છે અથવા રેખા BA આમ લખી શકો। રેખા અને રેખાખંડને તમે આગળ પાછળ ગમે તેમ લખી શકો, પરંતુ કિરણ છે કિરણમાં તીર જે તરફ હોય તે તરફ જ તીર રાખવું પડે, અને આ B છે B તરફ તીર છે તો B છે બીજા નંબરે હોવો જોઈએ। AB કિરણ AB એ આ રીતે લખાય છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ બીજા નંબરની નોંધ છે, બે સમાંતર રેખાઓને છેદતી છેદિકા વડે, એટલે કે આવી રીતે આ બે સમાંતર રેખાઓ છે એના વડે, જે બે સમાંતર રેખાઓ છે એની છેદિકા વડે જ્યારે બનતા કેટલા ખૂણા અનુકોણ, એટલે આ બાજુનો ખૂણો આ ખૂણો, આ ખૂણો આ ખૂણો, આ આ આ આ એ બધા, એટલે 1 2 3 4 5 6 7 8, એટલે 1 અને 5 2 અને 6 એ બધા અનુકોણ છે, 3 અને 7 4 અને 8 આ બધા અનુકોણ છે, અનુકોણના માપ સમાન હોય છે। અંતઃયુગ્મ કોણો એટલે જેનાથી કાં તો S બને છે કાં તો Z બને છે, આ 3 અને 5 તે અને 4 અને 6 તે બંને અંતઃયુગ્મ કોણોની જોડ છે, તેના માપ સમાન હોય છે। ક્યારે? તો કે આ બે રેખાઓ સમાંતર હોય તો। એનાથી ઊંધું જો એના માપ સમાન હોય છે, યુગ્મ કોણોના માપ સમાન હોય છે તો તે રેખાઓ છે તે સમાંતર હોય છે। ત્યારબાદ ત્રીજો નિયમ છે, છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણો પૂરક કોણ છે, એટલે કે તેમનો સરવાળો 180 અંશ થાય, એટલે 4 અને 5 એ છેદિકા છે એની એક જ બાજુએ આવેલા છે, એમ 3 અને 6 છેદિકાની એક જ બાજુએ આવે, અને અંતઃકોણો એટલે સમાંતર રેખાઓની અંદર, એટલે 4 અને 5 છે એનો સરવાળો 180 થતો, એમ 3 અને 6 છે એનો સરવાળો પણ 180 અંશ થતો હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ થિયરી છે તે આપણે આપણી નોટબુકની અંદર લખી અને વ્યવસ્થિત પાકી કરી રાખજો। આપણો આ વિડીયો છે તે શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।